માટે ઘરમાં જે બનાવો એ ઘરમાં તમારા ઘરમાં જે નાનું મોટું દેરું મંદિર ગોખલો જે હોય તે એમાં ભગવાનને નૈવેદ્ય ધરજો અને થાળ કરો તો ભગવાનની પાસે થોડી વાર રહેવા દેજો. ઘણા તો થાળ લઈને જાય ને ઊભા ઊભા આમ કરીને રહેતા રવાના થઈ જાય તે ભગવાન કહેશે તું આ મને ખવડાવવા આવે છું કે ખાલી બતાવવા માટે. અને અને એ તો બહુ ખરાબ કહેવાય. આપણે ખાલી બતાવીને લઈ લઈએ એ તો બિચારા ઉલટા નેહકા મારે કે મારો બતાવીને લઈ ગયો પાછો. જીવનમાં સુખિયા થવું હોય તો ઘરમાં જે થાળ બન્યો હોય એ થાળ ભગવાનને જમાડજો અને તમને જે થાળ આવડતો હોય તો થાળ ગાજો, ના આવડતો હોય તો બે હાથ જોડીને કમસે કમ 5 મિનિટ રાહ જોજો. 5 મિનિટ રાહ જોજો, ઠાકોરજી તમારું બધું જ જમી જશે અને માત્ર થાળ નહીં જમે, તમારા દુખડાએ ભગવાન ખાઈ જશે, તમારા સંકટ ભગવાન ખાઈ જશે અને બધું તમારું જે સંકટ આવવાનું હોય એ પણ ભગવાન ભેગો ખાઈ જશે. બ્રાહ્મણની પત્નીઓએ ભગવાનને જમાડ્યા. ભગવાન વેદવ્યાસ લખે છે કે ઘરમાં બે વ્યક્તિ છે, એક વ્યક્તિએ ના પાડી અને એક વ્યક્તિએ હા પાડી અને એક વ્યક્તિ પોતે વચમાં નદી છે. એટલું બધું સરળ નહોતું કે ઘરમાં આપણા ઘરમાં ગોખલો હોય ને ભગવાનને ધરી દઈએ, એવું નહોતું. વચમાં જમુના નદી હતી, એના ઉપર કોઈ પુલ પણ નહોતો અને કોઈ નાવડું પણ નહોતું. ભલે તમારા ઘરમાં થાળ તૈયાર કર્યો હોય પણ ભગવાન તો સામા કિનારે છે અને સામા કિનારે જતા પહેલા વચમાં નદી આવે છે, નદી તરીને જવું પડશે. કલ્પના કરો એ ગોપીઓ કે એ બ્રાહ્મણની પત્નીઓ કેવી રીતે ગઈ હશે. કલ્પના નહીં કરી શકો કે બ્રાહ્મણની પત્નીઓ એક તો પાછળ વગાડીને નીકળેલી, પેલા એમના ધણીએ ના પાડેલી કે ઉભારો ઉભારો. બ્રાહ્મણની પત્નીઓ વિચારે કે હવે ઊભા નથી રહેવું, હવે હવે ભગવાન પાસે જવાનું ટાણું છે, ભગવાનને જમાડવા જવાનું ટાણું છે. નહીં કલ્પના કરી શકો કે બ્રાહ્મણની પત્નીઓએ એ ગંગ યમુનાજીને પાર કેવી રીતે કરી હશે. પણ આપણા શાસ્ત્રો એમ કહે છે કે યમુનાના કિનારે આવી અને આ બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનને યમુનાજીને પ્રાર્થના કરી કે હે યમુના મૈયા, અમારે આ જીવનમાં એક મોકો એવો મળ્યો છે ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ કનૈયાલાલને યશોદા નંદનને જમાડવાનો લાવો મળ્યો છે, તે માટે તું અમને માર્ગ દઈ દે. ત્યારે યમુનાજીએ મદદ કરી છે અને માર્ગ દીધો છે અને એ માર્ગમાંથી આ બ્રાહ્મણની પત્નીઓ સામા કિનારે પહોંચી ગઈ છે એમ શાસ્ત્રો કહે છે. અને ભગવાનને થાળ જમાડી અને પાછળ વિદાય લીધી છે ત્યારે ભગવાને એમ કહ્યું કે તમે ચિંતા ન કરતા, તમારી ત્યાં રાહ જોવાય છે. ઘરમાં એક વ્યક્તિ જ્ઞાની છે અને એક વ્યક્તિ ગુણવાન છે, એક વ્યક્તિ ધનવાન છે, એક વ્યક્તિ ગુણી છે. આ બ્રાહ્મણો જ્ઞાની છે, 4 વેદને જાણનારા છે, પોણા ભાગની જિંદગી અને આ આ પંડિતાઈમાં પોતાની વિતાવી છે, પણ ગુણ નથી. અને ગુણ નહોતો એટલે ભગવાને તો તક આપી હતી કે તમે અમને આપો જમવાનું, પણ એ તક ઝડપી ન શક્યા. એટલે જ્યારે હનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે જ્ઞાન ગુણ સાગર, ગુણનો સાગર હનુમાન છે, એ ગુણનો સાગર છે. માટે સ્વામિનારાયણ ભગવાને જે એનું અર્થઘટન કર્યું છે એમાં બહુ સુંદર અર્થઘટન છે કે સત્સંગ અને ભક્તિ એ મોટામાં મોટો ગુણ છે. માટે બીજા બધા ગુણો હોય, જેટલા મેળવવા હોય, જે જ્ઞાન મેળવવું હોય, જે શિક્ષણ મેળવવું હોય, જે શક્તિ મેળવવી હોય, પણ તમારે ગુણ વગર નહીં ચાલે, ગુણી તો જોઈશે. આખી દુનિયાનો ઉદ્યમ કરવો હોય તો કરો, આખી દુનિયાનું ધન ભેગું કરવું તો કરો, આખી દુનિયાની પંડિતાઈ કરવી તો કરો, પરંતુ સત્સંગ અને ભક્તિનો જો ગુણ નહીં હોય તો આખરે તો એ કોઈ કામ નહીં આવે. એવા ગુણ સાગર હનુમાનજી ગુણ સાગર છે. જ્યારે ભગવાન શ્રી રામ પોતે સાકેત ધામ પધારવાના માટે તૈયાર થયા, હનુમાનજીને બોલાવીને વાત કરી કે હું હવે આજથી સાકેત મારા સ્વધામમાં જઉં છું અને તું અહીંયા રહેજે, ત્યારે હનુમાનજી મહારાજે ભગવાન શ્રી રામને કહ્યું કે પ્રભુ તમે અહીંથી વિદાય લેશો તો હું અહીંયા રહી નહીં શકું, માટે પ્રભુમાં એટલી મારા ઉપર કૃપા કરો, મને આપની સાથે લઈ ચલો. ભગવાન શ્રી રામે કહ્યું કે હનુમાન ના, તને હમણાં નહીં લઈ જાઉં, પછી લઈ જઈશ, તારે હમણાં અહીં રહેવાનું છે. હનુમાને કહ્યું મને મારે કેમ રહેવાની જરૂર છે. ભગવાન શ્રી રામે કહ્યું કે આપણે અયોધ્યામાં રામાયણની એક કથા ચાલે છે, રામ કથા ચાલે છે, અમારી કથા ચાલે છે. તો હનુમાને એમ કહ્યું કે રામકથામાં મારું શું કામ છે,
શ્રી રામે કહ્યું કે રામકથામાં તારે સાંભળવા શ્રોતા તરીકે સાંભળવા બેસવાનું છે. ભલે સારું પ્રભુ, એ રામકથા હું સાંભળવા બેસીશ, પણ પછી આવું ને. ભગવાન રામે કહ્યું કે જો આ કથા પૂરી થાય પછી બીજી શરૂ થવાની છે, એટલે એક કથા પૂરી થાય પછી ત્રીજી શરૂ થવાની છે, ત્રીજી શરૂ થાય પછી ચોથી શરૂ થવાની છે, ચોથી પૂરી થાય પછી પાંચમી થવાની છે, પાંચમી શરૂ થાય, પાંચમી પૂરી થાય પછી છઠ્ઠી કથા થવાની છે. હનુમાન, આ બ્રહ્માંડમાં જ્યાં સુધી કથા રહે, જ્યાં સુધી રામ કથા રહે, જ્યાં સુધી મારી કથા રહે ત્યાં સુધી આ બ્રહ્માંડમાં તારે રહેવાનું છે, કથાઓમાં તારે જવાનું. આ કથા અહીં પૂરી થઈ ત્યારે બીજી કથામાં તારે ત્યાં પહોંચી જવાનું. એક કથા ચાલતી હોય એકમાં બેસવાનું, ચાર કથા એક સાથે ચાલતી હોય ચારમાં બેસવાનું, ચાલીસ કથાઓ ચાલતી હોય તો ચાલીસ કથામાં બેસવાનું, ચારસો કથા નહીં પણ 400,000 કથા થતી હોય તો તારે 400,000 રૂપ ધારણ કરી અને તારે કથામાં જઈને બેસવાનું. એવું ભગવાન રામે હનુમાનજીને વચન આપ્યું છે અને હનુમાનજી વચન લીધું છે, એટલે હનુમાનજી જે કથા થાય એ પછી ભાગવતની કથા થાય, રામકથા થાય કે સ્વામિનારાયણની થાય કે પુરાણની થાય કે વેદની થાય, જે કથા થાય ભગવાનની કથા થાય એમાં હનુમાનજી આવીને હાજર થાય છે. એટલે વક્તાને કહેવું પડે છે, હનુમાનજી માટેનું એક આસન હોય છે કે આઈએ હનુમંત બિરાજીએ, આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી કરો, પ્રેમ સહિત ગાદી કરો, બિરાજીએ પવન કુમાર. ભગવાનની કથા હનુમાનને બહુ ગમે અને વળી જે ગમે એ જ ભગવાન શ્રી રામે એમને આપેલું છે, અને ભગવાન શ્રી રામના વચનથી આજે પણ જ્યાં કથાઓ થતી હોય ત્યાં હનુમાનજીની હાજરી હોય, અને અહીંયા તો હનુમંત કથા થાય છે એટલે હનુમાનજી સાક્ષાત પ્રગટ આપણા આ માંડવામાં બેસી અને આ કથા સાંભળે છે. આપણા સંપ્રદાયમાં પહેલી જ વાર હનુમાન ચાલીસાની કથાનો કોઈ પ્રારંભ કરી રહ્યું હોય તો લાલોડા ગામ અને લાલોડા ગામના ગુરુ પૂજ્ય ઘનશ્યામ સ્વામીની પ્રેરણાથી આયોજન કરનાર આપણા વિશ્વપ્રકાશ સ્વામી અને બાલુસ્વામી, જેમણે આપણને આ એક હનુમાન કથાનો એક ચીલો પાડ્યો છે. સંપ્રદાયમાં રામકથાઓ થઈ છે, સંપ્રદાયમાં સુંદરકાંડની કથાઓ થઈ છે, પણ હનુમાન ચાલીસાની કથા, મને એક સ્વામી કહેતા હતા કે હાથ દાડા ઉધી તમે કે હનુમાન ચાલીસાની કથા કરશો, હનુમાન ચાલીસાની કથા તો બે દાડામાં પૂરી, અરે એક બે કલાકમાં પૂરી થઈ જાય. મેં કહ્યું હાથ દાડામાં તો નહીં થાય, પણ હજુ તો આજે ચોથા દિવસે હજુ પહેલા જ ચોપાઈમાં જ આપણે ફરીએ છીએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસતીનું લોક ઉજાગર. આ 40 ચોપાઈઓમાં પહેલી ચોપાઈમાંથી હજુ બહાર નીકળ્યા નથી આપણે, તો ભગવાન જાણે ક્યારે પૂરી થાય, અને જો પૂરી ન થાય અધૂરી રહે તો ફરી બેસાડજો, હમણાં નહીં બે ચાર વર્ષ પછી, 12મીના પછી. કારણ કે આખું હનુમાન ચાલીસાની આખી કથા તો કરવી જ, પણ આમાં તો પૂરી થાય મને લાગતું નથી પૂરી થાય, અને એમને એમ જો હનુમાન જેમ કૂદકા મારીએ તો બરાબર છે, પણ એક ચોપાઈમાં અંદર જઈએ છીએ ને પછી બહાર નીકળાતું નથી, શું કરીએ, મજબૂરી છે. ગોસ્વામી તુલસીદાસજીએ એની અંદર એટલું બધું ગાંભીર્ય ભર્યું છે, એટલી બધી ઊંડાઈ નાખી છે, એટલું બધું તત્વ નાખ્યા છે, તત્વ વીણવા બેસીએ છીએ ત્યારે એક ચોપાઈની બહાર જ નથી નીકળાતું. બહુ પ્રયાસ કરીએ છીએ, ઘડિયાળનો કાંટો પણ જોઈએ છીએ, તારીખોના આંકડા પણ જોઈએ છીએ, ધ્યાન પણ રાખીએ છીએ કે આજે ચોથો દાડો થયો. અને હજુ પહેલી જ ચોપાઈમાંથી જ્યારે બહાર નીકળ્યા નથી,